नमस्ते विद्यार्थी मित्रों, मारु नाम चौहान लालजी भाई, विद्यापति ज्ञानपीठ संस्कृति स्कूल नी यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, तमे धोरण 5 माथी धोरण 6 मां आव्या त्यारे धोरण 5 मां नी अंदर तमारे चित्र पाठ हतो, अने चित्र पाठ हवे तमारे 6 धोरण नी 6 धोरण ना गुजराती मां प्रथम पाठ आवे छे। त्यारबाद आपणे जोईए કે તમે 5મા ધોરણમાંથી 6ઠા ધોરણમાં એ બદલ તમને અભિનંદન। હવે આપણે વાત કરીશું ધોરણ 6 અને ગુજરાતી એમાં રેપ્રેઝન્ટેશન ચિત્રપાઠ। તમે ઘણા જાહેર સ્થળોની અંદર જતા છો, જેમ કે બસ સ્ટેશન, ગામ પંચાયત, દૂધ મંડળી અથવા તો આરોગ્ય કેન્દ્ર, કોઈ મામલતદાર ઓફિસ ઓફિસ હોય તો ત્યાં પણ તમે રાઉન્ડ મારતા હોવ છો। ત્યાં ઘણી જગ્યાએ લોકોની અવરજવર, મુસાફરી અથવા તો રાઈડમાં ઉભેલી વ્યવસ્થાઓ બધું જોવા મળતું હોય છે। પણ આપણે વાત કરવાની છે કે પેલા ગામ પંચાયતની, તો ગામ પંચાયતની અંદર આપણે ચિત્રની અંદર જોઈએ ગામ પંચાયતે લોકોની ભીડ હોય છે, તો લોકોની ભીડ શા માટે હોય છે એ જગ્યા ઉપર? તો જન્મ મરણની નોંધણી માટે હોય છે, દાખલાઓ આવકના દાખલાઓ કઢાવવા માટે, જમીનની નોંધણી માટે, સાત બાર માટે હોય છે, અથવા તો લાઈટ બિલ અથવા તો કોઈ પણ બીજી વિગત નોંધાવવા માટે ગ્રામ પંચાયતનો ઉપયોગ થતો હોય છે અને લોકો ત્યાં નોંધણી કરતા હોય છે। બીજી જાહેર સ્થળ આપણે જોઈએ કે દૂધ મંડળી, કે દૂધ મંડળીની અંદર લોકો શા માટે જતા હોય છે? તમને ઓટોમેટિક મગજમાં તો ખ્યાલ આવી ગયો, દૂધ મંડળીમાં લોકો દૂધ દેવા માટે જતા હોય છે। અને ના, ત્યાં તે જગ્યાએ પણ વ્યવસ્થા એવી હોય છે કે ત્યાં લાઈનમાં વ્યવસ્થા હોય છે, સ્વચ્છતા જાળવેલી હોય છે, લોકોથી ડિસ્ટન્સ રાખવાનું હોય છે, ન્યા જ્યાં ત્યાં થૂકવું નહીં, ધૂમ્રપાન કરવું નહીં, આ બધા લેવલ તમને સૂચનાઓ જોવા મળતી હોય છે। ત્રીજી વાત કરીએ કે આરોગ્ય કેન્દ્ર, જે એક જાહેર સ્થળ છે, આરોગ્ય કેન્દ્રમાં તમે જાઓ તો ત્યાંના દવાખાનાની અંદર તમે ઘણા બધા સૂચનના પાટિયા મારેલા દેખાશે। આ જાહેર સ્થળની અંદર સ્વચ્છતા જાળવવા માટે અથવા તો લાઈનની વ્યવસ્થા જાળવવા માટે, શાંતિ જાળવવા માટે સૂચનના પાટિયા લગાડેલા હોય છે। તો એ પ્રમાણે આજે આપણે વાત કરવાના છે રેલવે સ્ટેશન। રેલવે સ્ટેશન તમારો પ્રથમ પાઠ, તો તમામ વિદ્યાર્થી પોતાનું પાઠ્યપુસ્તક ખોલશે અને પાઠ્યપુસ્તકની અંદર ચિત્રને અવલોકન કરશે। તો ચિત્રની અંદર તમને શું દેખાય છે, ચિત્રની અંદર વિશેષ તમને શું દેખાય છે, અને એ તમે તમારી નોટબુકની અંદર નોંધો। ચાલો મિત્રો, તો હવે આપણે આગળ વધશું। હવે આપણે ધોરણ 6 ની અંદર પ્રથમ પાઠ રેલવે સ્ટેશન, અને રેલવે સ્ટેશન ની અંદર તમે ચિત્રનું અવલોકન તો કરી રહ્યા છો, પણ સાથોસાથ તમારી સ્મૃતિમાં કેટલું યાદ રહે છે, તમારી બુદ્ધિમાં કેટલું યાદ રહે છે, કોણ વ્યક્તિ શું કરે છે એ ચિત્રની અંદર તમારે જોવાનું છે। તો સૌપ્રથમ રેલવે સ્ટેશન ની અંદર તમને ટ્રેન જતી દેખાશે, ટ્રેન ઊભી છે અને ટ્રેન જતી દેખાશે, બાજુમાં કોઈ ટિકિટ ચેકર ઉભો છે, ત્યારબાદ મુસાફરોની અવરજવર શરૂ છે, મુસાફરોની અવરજવર શરૂ છે, કોઈ કુલી પોતાનો મુસાફરનો સામાન લઈને એ પોતાની સેફ જગ્યાએ મૂકવા માટે કુલી ઉપયોગ થાય છે, રેડ કપડામાં જે આ વ્યક્તિ હોય છે અને એને કુલી કહેવામાં આવે છે। ત્યારબાદ આજુબાજુમાં ફેરિયાઓ નજર આવશે, જેમ કે મીઠાઈ વાળા ફેરિયાઓ, ફળ વાળા ફેરિયાઓ, સિંગ દાણા, તો એના ફેરિયાઓ, આ બધા ફેરિયાઓ તમને નજર અંદાજે પડશે। ત્યારબાદ જોઈએ રેલવે સ્ટેશનમાં આપણે ક્યાં ક્યાં સ્ટોલો નજરે પડે છે, તો રેલવે સ્ટેશનની અંદર આપણે એક ચાનો સ્ટોલ નજરે પડે છે, ચાની દુકાને કોઈ વ્યક્તિ ચા પીતો હોય એવું ચિત્ર પણ તમે જોઈ શકો છો પોતાના પાઠ્યપુસ્તકમાં। ત્યારબાદ એક ઘડિયાળ છે, અને ઘડિયાળની અંદર જે ટાઈમ થયો છે એ પણ તમે જોઈ શકો છો પોતાના ચિત્રની અંદર, કે ઘડિયાળની અંદર 4:40 થઈ છે। તમે પોતાના ચિત્રની અંદર અવલોકન કરતા જશો તો તમને બધું આઈડિયા આવશે કે ખરેખર આપણી સમજવાની શક્તિ કરતા સાંભળવાની અને જોવાની શક્તિ વધારે સક્રિય હોય છે।
બીજો આપણે જોશું કે રેલવે સ્ટેશન માં ક્યાં ક્યાં ફેરિયાઓ નજરે પડે છે તો રેલવે સ્ટેશન માં અનગિનત ફેરિયાઓ પાણી માટેના ફેરિયાઓ હોય છે મીઠાઈ ફળ વાળા ફેરિયાઓ હોય છે તો આ ફેરિયાઓ એ રેલવે સ્ટેશન માં દરેક વ્યક્તિને જે સામગ્રીની જરૂર છે એ પદાર્થની જરૂર છે ખોરાકની જરૂર છે એ માટેના એ મુસાફરોને લેવડ દેવડ કરતા હોય વેચાણ કરતા હોય છે હવે આપણે જોઈએ કે બસ સ્ટેશન ની અંદર તમે જશો અથવા રેલવે સ્ટેશન ની અંદર જશો તો તમને આ સ્ટોલ નજરે પડશે ચા પુસ્તક અને ફળ અને નાસ્તા આવશે જો મિત્રો કે દુકાનની અંદર બસ સ્ટેશન ની અંદર અથવા રેલવે સ્ટેશન ની અંદર તમે આ સ્ટોલ તમને જોવા મળશે પણ આ સ્ટોલની બાજુમાં તમને આવા પાટિયાઓ લાગેલા દેખાશે જેમ કે સ્વચ્છતા જાળવો શાંતિ જાળવો ધૂમ્રપાન ન કરો જ્યાં ત્યાં થૂકવું નહીં જ્યાં ત્યાં થૂકવું નહીં કચરો કચરા પેટીમાં નાખો અને આ બધા ક્યાં હોય છે સ્ટોલની બાજુમાં પાટિયા લગાડેલા હોય છે ચાલો મિત્રો તો હવે આપણે આગળ વધીએ આપણા ટોપિકમાં કે ચિત્રનો સાથે સાથે અવલોકન કરો છો પણ જાહેર સ્થળોની અંદર આપણે સ્વચ્છતા જાળવી જોઈએ આપણે પોતે કચરો નાખશું તો બધા લોકો પોતપોતાની રીતે કચરા પેટીમાં કચરો નહીં નાખે આપણે જ્યાં બગાડ કરશું એ રીતે આ બધા પાટિયાઓ સૂચનના મારેલા હોય છે જે રીતે મેં તમને આગળ વાત કરી કે રેલવે સ્ટેશનમાં કઈ સૂચનાઓ લખેલી હોય છે સ્વચ્છતા તો સ્વચ્છતા ક્યાં જાળવી શાળામાં ગામ ગ્રામ પંચાયતમાં આરોગ્ય કેન્દ્રમાં આપણા ઘરે પોતે પોતાના ઘરે અથવા તો આરોગ્ય કેન્દ્ર અથવા તો સ્કૂલ બસ બસની અંદર દરેક જગ્યાએ સ્વચ્છતા જાળવી જોઈએ બીજું કચરો કચરા પેટીમાં જ નાખો કે આપણા ઘરની સફાઈ રાખીએ છીએ આપણે તો જ્યાં ત્યાં જાહેર સ્થળોની અંદર સર્કલની અંદર બાગ બગીચાની અંદર અથવા તો રોડ રસ્તા ઉપર ક્યાંય કચરો ફેંકો નહીં અને એ કચરો કચરા પેટીમાં નાખો જેના કારણે પ્લાસ્ટિકનો જમીનનો બગાડ થાય નહીં ખિસ્સા કાપડથી સાવધાન રહો જો મિત્રો આપણે તમે ક્યાંય બહાર કામ કરવા ગયા હો કે મુસાફરીમાં ગયા હો તો સૌપ્રથમ તમે પોતાના બેગ સામાનની ધ્યાન રાખો અને પોતાની સેફટી પણ રાખો જાહેર સ્થળોમાં ખિસ્સા કાપડો જોવા મળતા હોય છે કે એને પાસે જતા આજુબાજુ આપણે ક્યારે જે કાકો આપણો સામાન ક્યારે ચોરાઈ જતો હોય છે આપણે ખબર હોતી નથી તો આ લોકોથી વધુ પ્રમાણમાં આપણે સાવધાન રહેવું જોઈએ જાહેર સ્થળો શાંતિ જાળવો કે શાળાની અંદર ક્લાસની અંદર અથવા તો શાળાની અંદર અથવા તો ક્લાસની અંદર અથવા તો બસની અંદર વાહનની અંદર અથવા તો કોઈ બીજી જાહેર સ્થળે આપણે શાંતિ જાળવી જોઈએ પાણીનો બગાડ ન કરવો ઘરે અથવા તો કોઈ પણ બીજા જાહેર સ્થળની અંદર આપણે બસ સ્ટેન્ડની અંદર તો પાણીનો બગાડ ન કરવો જોઈએ પાણી એ જળ એ જીવન છે જળ છે તો આપણે છીએ તો પાણીનો હંમેશા આપણે ધ્યાન રાખવું જોઈએ જ્યાં ત્યાં થૂકો નહીં કે આપણે અત્યારની હાલની પરિસ્થિતિમાં જોઈએ કે વાયરસના કારણે ઇન્ફેક્શન થાય છે અને એના કારણે જ્યાં પણ તમે થૂકો છો ત્યાં ગંદકી ફેલાય છે અને ગંદકી ફેલાવાના કારણે એમાંથી અણગણિત રોગો થાય છે ધૂમ્રપાન કરવું નહીં કે જે વ્યસની વ્યક્તિઓ હોય છે એ પોતાની જે ધૂમ્રપાન કરતા હોય છે જ્યાં ત્યાં થૂકતા હોય છે કે એના કારણે એ જગ્યાઓ અને ત્યાંની આજુબાજુનું વાતાવરણ નુકસાનકારક થાય છે ટિકિટ માટે લાઈનમાં ઉભા રહો કે દરેક જગ્યાએ આપણે વ્યવસ્થા જોવા મળતી હોય છે ટિકિટ માટે કે શાળાની અંદર હોય અથવા તો કોઈ મેઇન ઓફિસ હોય બસ સ્ટેશન હોય તો ત્યાં લાઈન વ્યવસ્થા હોય છે બેંક હોય તો આ બધી જગ્યાએ લાઈન વ્યવસ્થાના જોવા મળતી હોય છે તમે પણ તમારા ક્ષેત્રની અંદર જો કે રિઝર્વેશનની બારીમાં અથવા તો કોઈ જગ્યાએ આપણે જે વસ્તુ લેવું હોય લેવા માટેની દુકાનો હોય તો ત્યાં પણ લાઈનની વ્યવસ્થા જોવા મળે છે અને આ સૂચનાઓ લગાવેલી હોય છે ત્યારબાદ આપણે આગળના ટોપિકમાં જોશું કે હવે રેલવે સ્ટેશનમાં ક્યાં ક્યાં વિભાગો અને બારીઓ જોવા મળે છે રેલવે સ્ટેશનની અંદર તો પ્લેટફોર્મ વિભાગ હોય છે પ્રતીક્ષા વિભાગ હોય છે કર્મચારી વિભાગ હોય છે અને શૌચાલય વિભાગ હોય છે ટિકિટ પૂછપરછ
વિભાગ રિઝર્વેશનની બારી અને આ તમામ વિભાગો જોવા મળતા હોય છે પ્લેટફોર્મ વિભાગ તો પ્લેટફોર્મ વિભાગ ક્યાં હોય છે કે જ્યાં ટ્રેનની અવરજવર થતી હોય છે એ પ્લેટફોર્મ વિભાગ હોય છે જ્યાં મુસાફરો ઉતરે છે ટ્રેનમાંથી અને મુસાફરો ચડે છે ટ્રેનની અંદર એ પ્લેટફોર્મ વિભાગ કહેવામાં આવે છે પ્રતીક્ષા વિભાગ કે જ્યાં લોકો પ્રતીક્ષા કરે છે ટ્રેન આવ ક્યારે આવશે અને ક્યારે જશે એના માટેનો વિભાગ છે જ્યાં તમામ મુસાફરો પ્રતીક્ષા વિભાગની અંદર બેઠા હોય છે કર્મચારી વિભાગ તો રેલવે સ્ટેશનની અંદર જેટલા કર્મચારી કામગીરી કરતા હોય છે એ કર્મચારી બધા એનો એક અલગ વિભાગ હોય છે ત્યાં કર્મચારી જેમ કે આપણે પોલીસ ખાતું હોય છે તો જે પોલીસ વિભાગ કર્મચારી હોય એના વિભાગની અંદર એ જતા હોય છે ત્યાં કોઈ નોન એન્ટ્રી હોય છે શૌચાલય વિભાગ આ આ શૌચાલય વિભાગની અંદર આપણે કે અહીંયા પણ ગંદકી ન કરવી સ્વચ્છતા જાળવી જ્યાં ત્યાં થૂંકવું નહીં તો આ વિભાગની અંદર પણ આપણે સ્વચ્છતા જાળવવા માટે વધુ ધ્યાન આપવું જોઈએ ટિકિટ પૂછપરછ બારી તો આ બારી આપણે જ્યાં જવું હોય મુસાફરી માટે કે બહાર ગામ જવું હોય તો એના માટેની ટિકિટ લેવી પડતી હોય છે અને ત્યાં પૂછપરછ કરવી પડતી હોય છે કે કઈ ટ્રેન ક્યાં સમયે નીકળશે કયા સ્થળે જશે અને કયા સ્થળેથી પરત આવે છે રિઝર્વેશનની બારી કે આપણે 3 દિવસ અગાઉ કોઈ મુસાફરી કરવાની હોય તો એના માટેની આ રિઝર્વેશનની બારી હોય છે અને એના માટેની બુકિંગની વ્યવસ્થા હોય છે ચાલો મિત્રો તો હવે આપણે ચિત્રનું અવલોકન કરતા જોઈએ કે અવલોકનની અંદર શું નજરે પડે છે તો બીજું આપણે એ જોવા મળશે કે રેલવે સ્ટેશનની અંદર કર્મચારી વિભાગ હોય છે એ વિભાગની અંદર લાઉડસ્પીકર દ્વારા માહિતી અપાતી હોય અને લાઉડસ્પીકર દ્વારા જે માહિતી અપાતી હોય છે એ તમારી સાવધાની તમારી રેલવે સ્ટેશનની સ્વચ્છતા જાળવવા માટે કઈ ટ્રેન ક્યારે આવવાની છે ક્યારે ઉપડવાની છે એનો સમય આપને કહે છે તો અહીંયા લાઉડસ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે તો પ્રથમ મુદ્દો છે કે રેલવે સ્ટેશનમાં આવનારી રેલગાડીનો સમય વિશે માહિતી આપે છે કે આવનારી રેલગાડીનો સમય તમને જાણ કરે છે કે આ ટ્રેન ભાવનગરથી રાજકોટ આ ટ્રેન આ સમયે આવવાની છે અને એનાથી તમે પ્લેટફોર્મથી દૂર રહો બીજો મુદ્દો છે કે રેલગાડી આવે કે ઉપડે ત્યારે એના સ્થળથી થોડા દૂર રહેવું જોઈએ કે તમને અહીં મુદ્દો જે દર્શાવ્યો છે પ્લેટફોર્મની અંદર કે ગાડી જ્યારે આવે છે રેલવે સ્ટેશનમાં અને રેલવે સ્ટેશનમાં ગાડી આવે ત્યારે એ જ્યારે આવે અથવા ઉપડે ત્યારે એ સમયે આપણે પ્લેટફોર્મથી થોડું 10 ફૂટ દૂર રહેવું જોઈએ કારણ કે જો ન રહીએ તો એના કારણે આપણે અકસ્માત થઈ શકે અકસ્માત થવાની સંભાવના રહે છે બીજો એક મુદ્દો છે આપણે કે અજાણ્યા માલ સામાનને અડવું નહીં કે રેલવે સ્ટેશનની અંદર આ સૂચનાઓ પણ હોય છે અને માહિતી પણ લાઉડસ્પીકરમાં અપાતી હોય છે કે અજાણ્યો માલ સામાન હોય તો એને અડવું નહીં કારણ કે એકબીજાની અમાનત હોય છે ત્યારબાદ પોતાના માલ સામાનની સાચવી રાખો કે પોતાનો માલ સામાન હોય કે પોતાના જે સામગ્રી સાથે ઘરેથી લાવ્યા હોય તો એ માલ સામાનની સાચવણી કરવી એ આપણી પોતાની ફરજમાં આવે છે ત્યારબાદ જોઈએ કે વિદ્યાર્થી મિત્રો હવે પછીના આગળ આપણે કે તમે સંપૂર્ણ રીતે ચિત્ર અવલોકન કરી જોયું છે અને ચિત્ર અવલોકન કરતા તમને તમારી ફરજ પર તમને ખબર પડી ગઈ છે કે તમારી ફરજમાં શું આવે છે તો તમારી ફરજમાં આ બધી વસ્તુ આવે છે કે આ મુદ્દાઓ તમારી ફરજમાં આવતી હોય છે જેમ કે જાહેર સ્થળોએ તમે જતા ત્યાં તમે શું શું કરી શકો તો તમારી નોટબુકની અંદર તમે આ નોંધ કરો કે જાહેર સ્થળોની અંદર જતા પહેલા આપણે શું કરશું ત્યાંની સ્વચ્છતા જાળવશું જ્યાં ત્યાં થૂંકવું નહીં કોઈ વ્યક્તિને અડચણરૂપ ન થવું દેખાડો પડકારો ન કરો તો આ બધા મુદ્દાઓ આનાથી વિશેષ મુદ્દા પણ તમે લખી શકો છો અથવા તો તમારી ફરજમાં તમે અમલ લાવી શકો છો ત્યારબાદ આપણે જોઈએ કે જ્યાં ત્યાં ગંદકી ન કરવી શૌચાલયનો ઉપયોગ કરવો કચરાપેટીમાં જ નાખવો પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ટાળવો
ફળની છાલ કચરા પેટીમાં જ નાખી તો આ બધું એક નાગરિક તરીકે આપણી ફરજમાં આવતી બાબત છે. તો આ તમામ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. આપણે જ્યારે સ્કૂલમાં જઈએ છીએ તો વર્ગની અંદર દેકારો શાંતિ દેકારો કરતા હોય છે, ખરેખર આપણી ફરજમાં આવે છે શાંતિ જાળવી, વર્ગને અવ્યવસ્થિત ન કરવો, સ્વચ્છતા જાળવી, ક્લાસરૂમની સ્વચ્છતા જાળવી, પોતાના કપડાની સ્વચ્છતા જાળવી, આ તમામ બાબતો આવતી હોય છે. તો ખરેખર વિદ્યાર્થી મિત્રો, તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર અવલોકન કરો અને ધ્યાનથી ચિત્રને જુઓ કે ખરેખર એમાં વિશેષ માહિતી શું છે. અહીં આપણો પાઠ રેપિટેશન પાઠ પૂર્ણ થાય છે. વિદ્યામંદિર જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું આપને સબસ્ક્રાઇબ કરો અને આઇકન બેલને ટચ કરીને દબાવો.